બોટાદ જિલ્લાના માર્કેટ યાર્ડમાં નવી ઓફિસ, આરામગૃહ અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવ્યું. ગુજરાત ભાજપ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે બોટાદ ખાતે સબયાર્ડમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું, તેમજ નવી બનાવેલી ઓફિસનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું. આજરોજ ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ એવા શ્રી સી આર પાટીલ બોટાદની મુલાકાતે આવેલ હતા અને તેઓના હસ્તે બોટાદ ખાતે હળદ રોડ પર બનેલ સબ માર્કેટ યાર્ડમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ વિધિ કરવામાં આવી, તેમજ નવી બનાવેલી ઓફિસ તથા બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે તેઓએ જણાવેલ કે સરકારશ્રીને જે કંઈ પણ ખેડૂતલક્ષી યોજનાઓ હોય તે તમામ ખેડૂતલક્ષી યોજનાઓનો ખેડૂતોને લાભ લેવા અનુરોધ કર્યો હતો, તેમજ આ માર્કેટિંગ યાર્ડ તથા ખેડૂતોની આવક વધશે તેવું પણ જણાવ્યું હતું. આ પ્રસંગે બોટાદના ધારાસભ્ય સૌરભભાઈ પટેલ તથા સંસદ સભ્ય ભારતીબેન શિયાળ તથા ગઢડાના ધારાસભ્ય આત્મારામભાઈ પરમાર તથા ફોટા શહેર પ્રમુખ ચંદ્રકાંતભાઈ સાવલિયા તથા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઇન્ચાર્જ અમોહભાઈ શાહ તેમજ બોટાદ જિલ્લાના ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો તેમજ ખેડૂતો હાજર રહ્યા. ઉમેશ ગોરાવા, ZSTV, બોટાદ.